વાત કરીએ અમદાવાદની, અમદાવાદના થલતેજમાંથી યુવકનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જી હા, વસ્ત્રાલમાં રહેતા 26 વર્ષીય મિત પટેલનું અપહરણ કરાયું હતું. બાઇક અને કાર લઈને આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું. મિત પટેલના મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી બોડકદેવ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી છે. મિત પટેલને બોટાદના ઢસા નજીક છોડી દેવાયાનું તપાસમાં સામે આવ્યું હતું. ઢસા પોલીસે મિતનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. મિત્ર અપૂર્વ મણિયારે 6 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી. કેફેમાંથી નીકળ્યો અને બાગબાન સર્કલ ઉપર સ્કોડા આવી. સ્કોડામાં મને બેસાડી દીધો અને મને માર્યો અને કિડનેપ કરી લીધેલો. અને મને મારી મેં પૂછ્યું, મેં કહ્યું શું કારણ છે એમ, તો મને કહે લેતી દેતીનો મામલો છે. પણ મારે એવો કોઈ મામલો પહેલાં બન્યો નથી અને અત્યારે કોઈ એવું છે નહીં. અને મને લઈ ગયા, ફરાયો અને પછી અહીંયા ઢસા ચેકપોસ્ટ છે ત્યાં આગળ પોલીસનું ચેકિંગ ચાલુ હતું, એટલે યુટર્ન મારીને મને વડાવીને એ લોકો ભાગી ગયા. અને હું ત્યાંથી ઢસા પોલીસ સ્ટેશનમાં આવ્યો. ઢસા પોલીસ સ્ટેશનમાં આવ્યો, સાહેબને જાણ કરી. સાહેબે તરત પાછળ ગાડી મોકલી, પણ એ લોકો ત્યાં સુધી ફરાર થઈ ગયા હતા. અને અહીંના સાહેબોએ મને સાચવ્યો છે. ચેકપોસ્ટ કાર્યરત હતી અને પોલીસની સતર્કતાને કારણે આ અપહરણ કરાયેલ વ્યક્તિને હાલ અમે પૂછપરછ કરી રહ્યા છીએ. પ્રાઇમરી પૂછપરછમાં એવું કહે છે કે એને પૈસાની લેતી દેતી બાબતે પૂછતા હતા, પરંતુ એને પોતાના કહેવા મુજબ એવી કોઈની સાથે લેતી દેતીનો પ્રશ્ન નથી.